हेलो व्यूअर्स, शशिकांत गुंटला, हर्षा गुंटला तो हाजर छे। यस, रुवाळा पार्ट 3। या 3। हाँ, तुमने तो याद आशे त्रण शर्तो बराबर याद छे। अने दोस्तों, तमे पण रिवाइव करी लेजो। तुमने मोहन याद आशे, तुमने दिलशा ठुमर याद आशे, तुमने शेर याद आशे जी, तुमने सर्कस पण याद आशे, अने तुमने 2 करोड़ रुपया पण याद आशे। तो पैसा तो कोने याद करे। आ तमाम वस्तुओ भेगी थई गई छे। दिलशा ठुमरे तेने 3 જે વાત કહી હતી તે મુજબ તેને સફેદ કપડા, સફેદ શર્ટ, સફેદ મોજા, સફેદ રૂમાલ અને સફેદ સોપારી અને સફેદ ચોક ચોક નોટ મે યાદ રાખો કે મેં ચોક કહ્યું તો જે ચોક થી એને લખવાનું હતું, ટેબલ પણ ત્યાં જ હતું। હા, સવર્ધન સુપારી ચવાવતા ચવાવતા પાર્ટી સવાલ હતો કે ચોક થી લક્ષે સેની ઉપર क्या कोनी ऊपर। हवे थर्ड एपिसोड मा ए डिस्क तो अहिया लखवानु माटे नु मेसेज तेना मोबाइल ऊपर हजी सुधी झड़क्यो न होतो। ओके, बात तो पूरी थई गई। दिल आगळ वध्यु। हवे मोहन तो राह जोई रह्यो हतो के क्यारे मेसेज आपे के हूँ आ टेबल ऊपर, कारु टेबल हतुं, તેના ઉપર હું લખું મેસેજ। હા, પણ મેસેજ આવે તો લખે ને, તો એ મેસેજ શું હતો એ તો હજી પબ્લિકને પણ નથી ખબર, તમને પણ નથી ખબર, એ તો તમારે જ કહેવાનો છે। એટલે અહીંયા વાત ત્યાં આવીને ઊભી રહી ગઈ। એટલામાં પાર્ટી એમ કહ્યું, સમય તો સરકતો ગયો। પાર્ટીએ કહ્યું કે ચલો આપણે સર્કસમાં જઈએ। પાર્ટી તો સર્કસનું બિલ કરતી હતી ને, હા, એને શેર જોતા હતા બરાબર, અને મોહન તેના માટે ત્યાં ગયો હતો બરાબર, યાદ છે ને? હા જી। હવે જો આ સોદો પાર પડે તો મોહનને પૈસા મળે મળે। હવે અહીંયા તો દિલશા ઠુમરની ગેમ તો કંઈક અલગ જ હતી। મેસેજ આવ્યો નહીં, મોકો જ ન આપ્યો। ઓકે, મેસેજ આવે તો તું કઈ લખે ને, બરાબર છે। હવે શું કરીશ તું? ટેબલ કાળું ખાલી પડ્યું છે, સફેદ ચોક હાથમાં છે, પણ હવે મર્સિડીઝ, સફેદ મર્સિડીઝ માં બંને ગોઠવાયા। ઓહ, એમને કહેતા કે હું છે ને પેલું સફેદ 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 કવર પણ હોય, બંને જણા ઘોસ્ટ તો નથી ને, બધું સફેદ સફેદ પસંદ કરે છે, સફેદ કવર પણ હોય છે, હવે જ છે, સફેદ કોટ પણ હોય શકે છે, સફેદ હેટ પણ હોય શકે છે ને સફેદ। તો મિત્રો, બંને મર્સિડીઝ માં ગોઠવાણા, સર્કસ ઉપર ગયા, અને સર્કસ ઉપર ગયા પછી પછી શેરના પિંજરાની સામે ઉભેલા હતા બંને જણા। હા, અને વધુ કંઈક બોલે તે પહેલા મોહનના મોબાઈલ ઉપર એક મેસેજ આ ગયા। તમે તો બહુ ખુશ થઈ ગયા, મેસેજ શું થઈ વાંચો તમે પહેલા। અરે ભાઈ, અમે તો 2 કરોડ મળવાના ઇંતજારમાં છીએ કે ક્યારે 2 કરોડ માં લખ્યું હતું મોત, કોટ પહેરીને નથી આવતું, હેટ પહેરીને નથી આવતું, મોત જ્યારે આવે છે ને કોઈને ખબર નથી, ત્યારે રૂવાડા ઊભા થઈ જાય છે। અને બીજી સેકન્ડે અચાનક શેર પિંજરામાંથી બહાર આવ્યો અને તેણે હુમલો કર્યો મોહન પર। એ જ થવાનું હતું। મોહનના સફેદ કપડા લાલ રંગથી, લોહીના રેગાળાથી રક્ત રંજિત થઈ ગયા। મોહન ત્યાં પડી ગયો। મોહનને પડી ગયેલો જોઈને, શેરને તેના પર હુમલો કરતો જોઈને
ચાબુક ઉપર ચાબુક ફટકારતા રિંગ માસ્ટરો આવ્યા અને ધડાધડ શહેરને કબજામાં લેવાની કોશિશ કરી. મિત્રો, શું થયું હશે? રૂવાણા ઉભા થઈ ગયા કે નહીં? તમારા થઈ ગયા, થઈ ગયા, થઈ ગયા. તમને ખબર છે શું મ્યુઝિક ક્યાં ગયું? તમને 100 માર્ક એના કારણે એ શેર લોકોએ મોહન પર હુમલો કર્યો. ખૂની હુમલો. તમને ખબર છે કે મોહન ની દિલશા ઠુમર ની ગેમ શું હતી? મારી નાખો મોહનને. પણ મોહનને મારી નાખવા માટે તેણે દિમાગ વાપરેલો હતો. અને એ દિમાગ શું હતું કે પોતે હાથ નહીં ચલાવે, એ પોતે કોઈને સોપારી નહીં આપે, પણ શેર દ્વારા. પણ દોસ્તો, હા, અહીંયા એક અજબ ગજબ નો વણાક આવે છે. કારણ કે હવે જે છેલ્લું વાક્ય આવે છે ને, બહુ અગત્યનું વાક્ય છે. અગત્યનું વાક્ય બોલો. દિલશાદ ઠુમરે મોહનને મોકો નહીં આપ્યો. શેનો? કાળા ટેબલ ઉપર લખવાનું. અને શેર જ્યારે તેના ઉપર ત્રાટક્યા ત્યારે શેરને મોતની નજીક લઈ જવાનો મોકો મોહને નહીં આપ્યો. ડોક્ટરોએ કહ્યું કે તે ભયમુક્ત છે. તો દોસ્તો, આખી કહાની છે કે મોકો, જો તમે મોકો ચૂકી જાઓ લાઈફમાં તો ખતમ, તો ચોકો નથી મારી શકાતો, તો ખતમ. એટલે મોકાને પકડો ને ચોકો. હવે જ્યારથી આ સમાચાર આવ્યા કે મોહન બચી ગયો, ત્યારથી દિલશા ગાયબ છે. નાજી, હું તો ગણિતમાં આમ બોલું, ગણિતમાં તેમ બોલું. તમે એમ કે છો કે આ શું વાંડ્યું તમે? આ મિત્રો છે ને દર્શકો, એ ગુચવાઈ જશે. ફોડવો તો પાડો, હવે શું કહેવા માંગો છો? જે ગલીમાં આ સોદો નક્કી થયો હતો, હા, એ ગલીમાં મોહન ફરીથી ચાલતો ચાલતો જઈ રહ્યો હતો. કહાની કેવી લાગી તમને? બહુ સરસ. તમારા પ્રતિભાવો જરૂર મોકલશો, કોમેન્ટ કરો, લાઈક કરો, બેલસો ટીવી ઉપર હંમેશા લોગ ઇન કરો અને ગૂગલ માં જઈને બેલસો .tv ને તમારે જે જોવું છે તેવા અનેક વિડીયો જોઈ શકો છો. તો મિત્રો, આજની વાર્તા પૂરી થઈ છે. રૂવાડા.